উদাহরণ বের হয়েছ নিচের বিহারী আমরা লক্ষ্য অনেক একটি সমীকরণ আধারিত হিসাবী অসরও সমজাবো હવે આપણે જે પહેલો દાખલો કર્યો બોર્ડ પર એ જ ત્યાં બીજો છે અમે એક સમજાય છે તમે ટેક્સ્ટબુકમાં પૂરેપૂરું જાણશો પેજ નંબર 57 પર ઉદાહરણ બે છે અને એનો જવાબ છે પેજ નંબર 8 પર પહેલો વ્યવહાર રમેશ દ્વારા રૂપિયા 20,000 રોકડા રૂપિયા 10,000 ફર્નિચર લાવી ધંધો શરૂ કર્યો ઓકે 20,000 સુધી રોકડા અને 10,000 ફર્નિચર તો આમનું થશે રોકડ ખાતે ઉધાર 20,000 ફર્નિચર ખાતે ઉધાર 10,000 તે મૂડી ખાતે 30,000 ફરીથી રોકડ ખાતે ઉધાર 30,000 ફર્નિચર ખાતે ઉધાર 10,000 તે મૂડી ખાતે રૂપિયા 30,000 ઓકે ચલો રોકડ વધશે ફર્નિચર પણ વધશે અને મૂડી પણ આવશે ઓકે તો જવાબ મિલકત બાજુની વાત કરીએ આ રીતે એ ઓકે એમાં રોકડ લખીશું 20,000 ફર્નિચર લખીશું 10,000 તો કુલ કેટલા થશે 30,000 અને એક લીસું આવી મૂડી તો મૂડીમાં પણ કેટલા લખી લઈશું 30,000 એટલે મિલકતનો સરવાળો 30 અને આ બાજુ મૂડીનો પણ 30 ઓકે ચલો બીજો વ્યવહાર રૂપિયા 5,000 બેંકમાં ભરીને ખાતું ખોલાવ્યું રૂપિયા 5,000 બેંકમાં ભરી ખાતું ખોલાવ્યું બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે રૂપિયા 5,000 બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે રૂપિયા 5,000 બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે રૂપિયા 5,000 ચલો આનાથી શું થશે પૈસા બેંકમાં ભરી એટલે બેંક છે લગ વધશે આપણી રાઈટ પરંતુ એટલી જ રોકડ છે લગ ઘટશે તો આ બંને અસર ક્યાં આવશે મિલકત બાજુ મૂડીને કોઈ અસર થશે નહીં તો મિલકતનું જોશો કંડર રોકડ આપણી 20,000 થી ઓકે એમાંથી બેંકમાં ભરી એટલે 5,000 બાદ કરો તો હવે રોકડ આવશે 15 બેંક લગ 5 અને ફર્નિચર જે છે તે 10,000 એટલે ટોટલ કેટલું થશે 30 ઓકે એક બાજુ રોકડ ઘટી અને બેંક લગ વધી ઓકે ચાલો મૂડી એની એક લખીશું તેવામાં કોઈ ફેરફાર નથી 0 છે ઓકે ત્રીજો વ્યવહાર રૂપિયા 8,000 માલ રાજેશ પાસેથી ખરીદ્યો ચલો માલ ખરીદ્યો કોની પાસેથી રાજેશ એટલે ખરીદ ખાતે ઉધાર તે રાજેશ ખાતે રૂપિયા 8,000 ખરીદ ખાતે ઉધાર તે રાજેશ ખાતે રૂપિયા 8,000 ખરીદ ખાતે ઉધાર તે રાજેશ ખાતે રૂપિયા 8,000 હવે ખરીદી કરીને માલ સ્ટોક વધવાનો એટલે મિલકતમાં શું થશે સ્ટોક વધશે ઉપર જે છે કે પેટ્રોલ હશે મૂડીમાં કોઈ ફેરફાર નહીં થશે અને રાજેશ એટલે આપણું દેવું શું થશે વધશે દેવું એટલે એલ ઓકે તો આ બાજુ એની વાત કરીએ તો રોકડ ઉપરથી પેટ્રી હતી 15 બેંક સીધા પણ ઉપરથી 5 ફર્નિચર પણ ઉપરથી 10 અને હવે સ્ટોક 8,000 એટલે ટોટલ થશે 38,000 રાઈટ મૂડી પેટ્રી લખીશું 30 અને દેવું એમાં નામ શું લખી દઈશું રાજેશ 8,000 ઓકે એટલે 38,000 મિલકત મૂડી 30 અને દેવામાં રાજેશ 8 એટલે 38 થઈ ગયા ચલો નેક્સ્ટ ચોથો વ્યવહાર રૂપિયા 6,000 માલ રોકડેથી ખરીદ્યો હવે કઈને ખરીદ્યો રોકડેથી એટલે ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે રૂપિયા 6,000 ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે રૂપિયા 6,000 ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે રૂપિયા 6,000 ચલો ખરીદી લાગી માલ સ્ટોક બદલાવો એટલે સ્ટોકમાં એટલી રકમ ઉમેરાશે પરંતુ કેટલીક સુધા છે રોકડ ઘટશે અહીં મિલકત વધશે ને મિલકત જ ઘટશે મૂડી કે દેવાને કોઈ ફેરફાર થશે નહીં તો ઉપરથી રોકડ જો ત્રીજા વ્યવહારમાં 15,000 હતી એમાંથી 6,000 બાદ કરીશું એટલે 9,000 સ્ટોક ઉપર જોશો તો 8,000 હતો એમાં 6,000 ઉમેરી દઉં એટલે 14,000 બેંક સિલેક્ટ ફર્નિચર ઉપરથી બેઠા લખી દઈશું ઓકે એટલે નવી રોકડ આવશે 9,000 નવો માસ સ્ટોક થશે 14,000 બેંક સિલેક્ટ ફર્નિચર બેઠા લખીશું 5 અને 10 મૂડી અને દેવામાં કોઈ ફેરફાર નથી એટલે મિલકત થઈ ગઈ 38 મૂડી અને દેવું પણ 38 પાંચમો વ્યવહાર 5,000 માલ રૂપિયા 9,000 માં રમણને ઉધાર વેચ્યો જો રમણને વેચ્યો એટલે રમણ લાભ લેણા તો આમનું થશે રમણ ખાતે ઉધાર તે વેચાણ ખાતે રૂપિયા 9,000 રમણ ખાતે ઉધાર તે વેચાણ ખાતે રૂપિયા 9,000 રમણ ખાતે ઉધાર તે વેચાણ ખાતે રૂપિયા 9,000 હવે 5,000 માલ આપણે કેટલામાં વેચ્યો 9 એટલે 4,000 શું થશે નફો નફાથી સુધારી મૂડીમાં વધારો સૌથી પહેલી વાત માલ સ્ટોક છે રાઈટ એટલે માલ સ્ટોક એટલે સ્ટોકમાં શું થશે ઘટાડો 5,000ની મૂળ કિંમત માલ સ્ટોકમાં કેટલા ઘટાડીશું 5,000 મૂળ કિંમત 9,000માં વેચ્યું એટલે મૂડી કેટલી વધશે નફા દ્વારા 4,000 4,000નો નફો થયો અહીંયા જે 3,000નો નફો થયો એટલે ઓકે તો 4,000 નફાની મૂડીમાં વધારો અને રમણ આપનો દેવાદાર
કે માર્ગે છે એની પાસે દરપિયા લેવાના નથી. રાઈટ, તો જોઈ લઈએ વ્યવહાર જે છે તે મુજબ. રમત ખાતે માટે વેચાણ ખાતે તો રોકડ રૂપિયાના વજન બેઠી લખીશું. સ્ટોક 1400 ઉપર એમાંથી 5ની મૂળ કિંમત સ્વીકાર ઉપર એટલે 1900 આવી જશે. લેમ થયું રમણાત્મક સુધાર દેવાડા એની 1000 રૂપિયા લેવાના. તો રમણ નામ દેવાડા 9000 એની આપણે લેવી રકમ છે તે બેંક સિલેક્ટ ફર્નિચર ઉપરથી બેઠા લખીશું. 5000 ને 10000 મૂડી 30000 એમાં નફો મેળવશું વેચાણ દ્વારા. 9 - 5 બરાબર 4000 તો 30 ને 4 34000 દેવું રાજેશનું બેઠો લખીશું. 8 એટલે જેટલી મિનિટ કઠે 42 એટલી આપણી મૂડી અને દેવાનું ટોટલ થઈ ગયું. નેક્સ્ટ છે છઠ્ઠો વ્યવહાર. રૂપિયા 3000 માલ રૂપિયા 6000 રોકડેથી વેચ્યો. અગેન 3000 માલ કેટલામાં વેચ્યો? 6000. ઓકે, રોકડ કરતી ઉધાર તે વેચાણ કરે 6000. રોકડ કરતી ઉધાર તે વેચાણ કરે રૂપિયા 6000. રોકડ કરતી ઉધાર તે વેચાણ કરે રૂપિયા 6000. રોકડ વધશે તો રોકડ સિલેક્ટમાં વધારો કેટલો હશે? 6000. માલ કેટલા જશે? ફક્ત 3000. સ્ટોક ઘટશે 3000. અને આના દ્વારા આપણે નફો કેટલો થયો? 3 માલ 6 માં વેચ્યો એટલે 3000. તો મૂડીમાં શું થશે? વધારો. ઓકે, તો જોઈએ આપણે સમયમાં એટલે એમાં રોકડના બજાર પટી જોઈશું. 5મા વ્યવહાર રોકડના બજાર એમાં પ્લસ કરીએ રોકડ વેચાણ થયું એટલે 6000 રોકડ વધી તો 9 ને 6 15. સ્ટોક ન હતો અને માલની મોટી કિંમત કેટલી હતી? 3. તો 9 માંથી 3 બાદ કરો એટલે 6000. લેણો દેવાડા જે છે રમણના 9000 બેઠા લખીશું. બેંક સિલેક્ટ ફર્નિચર પર બેઠો લખીશું એ બધાનો સરવાળો કરશું તો 45000. મૂડી ઉપર જોઈશું તો 34000 ને એમાં માલના વેચાણ કરવાનો બીજો કેટલો? 3. એ 3000 6 - 3 કરે 3 ઉમેરી દો એટલે 37000. ઓકે, અને દેવું રાજેશનું એમ એમ તો 37 - 8 એટલે 45000. ઓકે, 7મો વ્યવહાર. રૂપિયા 1000 માલ રાજેશને પરત કર્યો. હવે રાજેશ પાસે આપણે માલ લીધો. ઓકે, તો એ ખરીદ પરત થશે. રાઈટ, આમ થશે રાજેશ ખાતે ઉધાર એ ખરીદ પરત ખાતે. રાજેશ ખાતે ઉધાર એ ખરીદ પરત ખાતે. રાજેશ ખાતે ઉધાર એ ખરીદ પરત ખાતે રૂપિયા 1000. હવે રાજેશ પ્રત્યાપન જે દેવું હતું રૂપિયા 8000 એમાંથી 1000 માલ પાછા આપે એટલે 7000 થશે એવા દેવું. અને સ્ટોક પણ એટલું ઘટી જશે આપણું તો સ્ટોક જે છે એમાં 1000 રૂપિયા ઘટાડો એટલે મિલકતમાં સ્ટોક જે છે એમાં ઘટાડો અને આ બધું દેવું છે રાજેશ એમાં 1000 ઘટાડો. ઓકે, એટલે એ અને એલમાં ઘટાડો થશે. રોકડ અગાઉની બેઠી લખી દઈશું 15. સ્ટોક 6000 છે એમાંથી 1000 બાદ કરો ખરીદ પરતનો. 5 બાકી નંબર બેઠું લખીશું. લેણું દેવાડા 9000, બેંક સિલેક્ટ 5000, ફર્નિચર 10000. મૂડીમાં પણ કોઈ ફેરફાર નથી એટલે આગળથી 37000. દેવું રાજેશ જે હતું 8 એમાંથી 1000 શું કરશું? 12. ખરીદ પરતના 1000 ને 7000. ઓકે, તો હવે મિલકતો થશે 44, મૂડી 37 એમની એમ અને દેવું કેટલું થઈ જશે? 7. ઓકે, નેક્સ્ટ. રૂપિયા 2000 નો માલ રમણે પરત કર્યો. હવે આપણે રાજેશને પરત કર્યો, રમણે આપણને પરત કર્યો. રાઈટ, હવે વેચાણ માલ પરત ખાતે ઉધાર તે રમણ ખાતે રૂપિયા 2000. વેચાણ માલ પરત ખાતે ઉધાર તે રમણ ખાતે રૂપિયા 2000. વેચાણ માલ પરત ખાતે ઉધાર તે રમણ ખાતે રૂપિયા 2000. હવે માલ સ્ટોક એટલે સ્ટોક પાછો આવ્યો એટલે સ્ટોક વધશે અને આપને રમણ પાસે લેવાના છે એટલે આનું ઘટશે. તે બંને અસર ક્યાં આવશે? મિલકત પાછું મૂડી કે દેવાની કોઈ અસર થશે નહીં. ઓકે, જોજો રોકડ ઉપર બેઠી લખીશું 15000. સ્ટોક 5 હતો બીજો 2000 તો પાછો આવ્યો એટલે એમાં પ્લસ કરો. વેચાણ પરત 2000 એટલે 7000. લેણું લેણ દેવાડા જે તારામાં 9000 એમાંથી વેચાણ પરત આવ્યું એટલે 2000 બાદ કરો. ઓકે, તો 9 - 2000 એટલે 7. ફરીથી સ્ટોક પાછો આવે છે એટલે સ્ટોક આપણો 5000 હતો ઉપર એમાં 2000 ઉમેરી દો એટલે 7000. રમણ ઉપર 9000 હતા એમાંથી 2000 સુપર સુખ બાદ થઈ ગયા માલ પરત કર્યું છે તો 9 - 2000 એટલો 7000. બાકી નંબર 2 બેંક સિલેક્ટ 5 અને ફર્નિચર 10 એટલે કુલ મિલકતો 44000 એની એજ મૂડી 37 અને દેવું રાજેશ 7000. ઓકે, નેક્સ્ટ. 9મું, રૂપિયા 1000 નો માલ આગથી નાશ પામ્યો. ચલો, આગથી નાશ પામ્યો એટલે આમદન થશે. આગથી જેને નુકસાન થતી ઉધાર તે ખરીદ ખાતે. આગથી જેને નુકસાન થતી ઉધાર તે ખરીદ ખાતે રૂપિયા 1000. આગથી જેને નુકસાન થતી ઉધાર તે ખરીદ ખાતે રૂપિયા 1000.
હવે નુકસાનદાયક મૂડીમાં શું થશે? ઘટાડો. અને માલ બળી ગયો એટલે માલસ્ટોક પણ શું થશે? ઘટશે. એટલે માલસ્ટોકમાં એક અસર આવશે અને મૂડીમાં એક અસર આવશે. બાકી મૂડું પેચું લખીશું. તો રોકડ કંડર એ જ સ્ટોક પડી જશે તો 7000 એમાં નુકસાન થવાથી માળામાં બળી ગયો એનું નુકસાન થયું 1000 ઓછો એટલે 6000 લેણું દેવાડા 7000 બેઠા બેંક સિલાન 5000 ફર્નિચર 10 મૂડી 7000 અને નુકસાન થવાથી મૂડીમાં શું થયું 1000 ઘટાડો એટલે 1000માંથી બાદ કરો એટલે 36 આ બાજુ દેવું રાજેશ 7000 બેઠા એટલે હવે થઈ ગયું 43 મૂડી 36 અને દેવું 7 ઓકે બહુ ઇઝી છે મિત્રો. એવું અઘરું નથી. રૂપિયા 2000 પગાર ચૂકવ્યો એટલે પગાર ચૂકવ્યો એટલે શું થશે? પગારનો ખર્ચ અને રોકડ જશે. તો પગાર ખાતે ઉધાર એ રોકડ ખાતે રૂપિયા 2000, પગાર ખાતે ઉધાર એ રોકડ ખાતે રૂપિયા 2000, પગાર ખાતે ઉધાર એ રોકડ ખાતે રૂપિયા 2000. પગાર ખર્ચ છે એ મૂડીમાં શું થશે? ઘટાડો. અને રોકડ પણ જાય છે એટલે રોકડમાં પણ ઘટાડો. તો રોકડમાં ઘટાડો કરશો ને મૂડીમાં એ શ્રી બધું બેઠ. તો રોકડ 15000 છે એમાંથી 2000 બાદ કરો પગાર પેટે એટલે 13000. બાકી બધી રીતે બેઠી લખીશું. સ્ટોક 6000, લેણું દેવાડા 7000, બેંક સિલિન્ડર 5000, ફર્નિચર 10000, ટોટલ 41000. આ બાજુ મૂડી ઉપર જોઈશું તો 36 હતી એમાંથી 2000 બાદ કરો પગારના ખર્ચ પેટે ઘટી ગયું 34000 અને દેવું એનું એ જ 37000. ઓકે ચાલો ત્યારબાદ રૂપિયા 1000 પગાર ચૂકવવાનો બાકી છે. હવે ચૂકવવાનો બાકી છે કામનું શું થશે? પગાર ખાતે ઉધાર તે બાકી પગાર ખાતે, પગાર ખાતે ઉધાર તે બાકી પગાર ખાતે. લખવાનું મજૂર કરવાનું એમ. ઓકે તો પગાર ખાતે ઉધાર તે બાકી પગાર ખાતે રૂપિયા 1000. ચલો પગાર એટલે મીન ખર્ચ તો મૂડી ઘટશે અને બાકી છે તે દેવું વધશે. એની કોઈ અસર નહીં થશે એટલે એ એટલે એસેટ્સને કોઈ અસર થશે નહીં. તો એસેટ્સ બેઠી રાખી દઈશું આગળથી. રોકડ 13000, સ્ટોક 6000, લેણું 2000 7000, બેંક સિલિન્ડર 5000 અને ફર્નિચર 10000. મૂડીમાં 34000 1000 ખર્ચ પગારની બાદ કરો એટલે 33000. અને આ બાજુ દેવું જે રાજેશ હતું 7000 એની નીચે લખી દઈશું દેવું બાકી પગાર 1000. ત્યારે દેવું કેટલું થઈ ગયું? 8000. તો મિલ કરો 41, આ બાજુ મૂડી 33 અને 8000 દેવું 41 થઈ ગયું. ચાલો નેક્સ્ટ રૂપિયા 4000 કમિશન મળ્યું. અગેન પેલા જેવું છગમ આવી ગયું છે કમિશન મળ્યું રાઈટ. તો રોકડ ખાતે ઉધાર તે કમિશન ખાતે રૂપિયા 4000, રોકડ ખાતે ઉધાર તે કમિશન ખાતે રૂપિયા 4000, રોકડ ખાતે ઉધાર તે કમિશન ખાતે રૂપિયા 4000. ચલો તો રોકડ વધશે અને કમિશન આપણી શું છે? ઉપજ, આવક. મૂડીમાં પણ શું થશે? વધારો. એટલે રોકડમાં એક અસર આવશે અને મૂડીમાં બાકીનું મૂડું એસિટ્યુ. તો રોકડ 13000 વત્તા કમિશનના 4 થર્ટી 17000. ઓકે બાકી નીકળી વિગત બેઠી લખી દીધું. સ્ટોક 6000, લેણું 7000, બેંક સિલિન્ડર 5000 અને ફર્નિચર 10000. એટલે ટોટલ કેટલું હશે? 45. આ બાજુ જે મૂડી 33000 એમાં કમિશનની ઉપજ દ્વારા 4000 વધશે. તો ઉપજ કમિશન 4000 પ્લસ કરો એટલે 37000. દેવું ઉપડી બેઠું લખી દઈશું રાજેશ 7000 અને બાકી પગાર 1000. ઓકે એટલે 37 45. ચલો નેક્સ્ટ રૂપિયા 2000 ડિવિડન્ડ મળવાનું બાકી છે. અગાઉ આવી ગયું છે આપણ. તો મળવાના બાકી ડિવિડન્ડ ખાતે ઉધાર તે ડિવિડન્ડ ખાતે 2000, મળવાના બાકી ડિવિડન્ડ ખાતે ઉધાર તે ડિવિડન્ડ ખાતે રૂપિયા 2000, મળવાના બાકી ડિવિડન્ડ ખાતે ઉધાર તે ડિવિડન્ડ ખાતે 2000. હવે ડિવિડન્ડ આપણું શું થયું? લેણું. મળવાનું બાકી આપણું લેણું. તો બધી રીતે બેઠી લખીશું અને ડિવિડન્ડ નામની આવક અલગથી લખીશું અને એનાથી શું થશે? આપણું મૂડી પણ વધશે. ચાલો તો ઉપર લખીશું ઉપર 17000, સ્ટોક 6000, લેણું બાકી ડિવિડન્ડ 2000, લેણું દેવાડાળો 7000, બેંક સિલિન્ડર 5000 અને ફર્નિચર 10000. એટલે ટોટલ થશે 47. મૂડી ઉપર 37000 હતી એમાં 2000 ડિવિડન્ડ ઉમેરી દો એટલે 39000. દેવું રાજેશ અને બાકી પગાર 80000 લખી દઈશું. 8000 એટલે 39 8 47000. ચાલો રૂપિયા 500 દુકાનનું વીમા પ્રીમિયમ ભર્યું. ચલો વીમા પ્રીમિયમ આપણે શું કહીએ? ખર્ચ. ઓકે તો વીમા પ્રીમિયમ ખાતે ઉધાર તે રોકડ ખાતે રૂપિયા 500, વીમા પ્રીમિયમ ખાતે ઉધાર તે રોકડ ખાતે રૂપિયા 500, વીમા પ્રીમિયમ ખાતે ઉધાર તે રોકડ ખાતે રૂપિયા 500. તો વીમા પ્રીમિયમ ખર્ચ થશે, ખર્ચથી શું થાય? મૂડીમાં ઘટાડો. અને રોકડ પણ જશે એટલે રોકડમાં ઘટાડો. બાકી બધું એસ ઇટ ઇઝ. તો રોકડ ઉપર જોઈ લે 17000,
එහෙම වින්න ප්‍රියම් බෑක් කර 500 එද සෝල් 500 බැටරි එක ප්‍රති බැටරි කිලෝ ස්ටොක් 6000 ලෑන මා බැටරි 2000 ලෑන ඩිවඩර 7000 බෙන්සින් 5000 ෆර්නිචර් 10000 මුඩි 39000 හති පර එමාරි ખર્ચ ගන්න එක නම් බැක් කර 500 ලෑන ඉස් 500 ඒක එස් ඉස් ඉස් 8000 ඕකේ તો આ થઈ ગયું તમારું 14મો વ્યવહાર 15 રૂપિયા 8000 માં શ્રી કૃષ્ણ કમ્પ્યુટર માંથી કમ્પ્યુટર ખરીદ્યું ચલો શ્રી કૃષ્ણ કમ્પ્યુટર માંથી શું ખરીદ્યું કમ્પ્યુટર આપની મિલકત તો મિલકત વર્ષે આપની તો કમ્પ્યુટર ખાતે ઉધાર એ શ્રી કૃષ્ણ કમ્પ્યુટર ખાતે રૂપિયા 8000 કમ્પ્યુટર ખાતે ઉધાર એ શ્રી કૃષ્ણ કમ્પ્યુટર ખાતે રૂપિયા 8000 કમ્પ્યુટર ખાતે ઉધાર એ શ્રી કૃષ્ણ કમ્પ્યુટર ખાતે રૂપિયા 8000 તો મિલકત વચ્ચે અને સાથે દેવું પણ વચ્ચે મૂડીને કોઈ ફરક પડશે નહીં ઓકે તો જે જે મિલકત અકાઉન્ટ એ બધી બેઠી લખી લઈશું રૂપ 500 સ્ટોક 6000 લેણું 2000 બાકી ડિવિડન્ડનું લેણું ડિવાઈડ 7000 પેન્સિલ 5000 ફર્નિચર 10000 અને હવે કમ્પ્યુટર નામની મિલકત 8000 ટોટલ હશે 54500 મૂડી આગળથી બેઠી લખીશું એનો કોઈ ફેરફાર નથી 38500 અને દેવું જે જોઈશું એમાં રાજેશ 7000 દેવું બાકી પગારનું 1000 અને દેવું કમ્પ્યુટરનું શ્રી કૃષ્ણ કમ્પ્યુટર એ 8000 એટલે કુલ થઈ જશે 16000 ઓકે ચાલો નેક્સ્ટ છે રૂપિયા 1000 ધંધાવાની માલિકે ઉપાડ્યા માલિકે ઉપાડે ત્યાં અંગત વાત થઈ ગઈ તો ઉપાડ ખાતે ઉધાર તે રોકડ ખાતે રૂપિયા 1000 ઉપાડ ખાતે ઉધાર તે રોકડ ખાતે રૂપિયા 1000 ઓકે તો ઉપાડથી શું થશે મૂડી ઘટે અને રોકડ પણ ઘટે એક રોકડ ઘટશે અને બીજું મૂડી ઘટશે બાકી બધું એઝ ઇટ ઇઝ તો રોકડ 500 ઉપર એમાંથી ઉપાડ નહીં ગયા બાદ કરો એટલે 1500 બાકી બધી વિગત પેટી લખીશું ઓકે તો હું મને બોલતો નથી કે પેટી લખી દેજો મૂડી 38500 ઉપર એમાંથી માઇનસ કરી ગયા ઉપાડમાં એટલે 38500 દેવા અંક પ્રતિ પેટ્ટર એટલે મિલકત અંક 53500 મૂડી આવશે 38500 અને દેવું છે 16000 ઓકે નેક્સ્ટ 17 રાજેશ ને હિસાબ ચૂકતે કર્યો ચલો રાજેશ ની વાત કરીએ તો ઉપર જુઓ 16 માં વ્યવહારમાં રાજેશ 7000 રૂપિયા બાકી દેખાય છે આપણે તો રાજેશ ખાતે ઉધાર 13 રોકડ ખાતે રૂપિયા 7000 રાજેશ ખાતે ઉધાર 13 રોકડ ખાતે રૂપિયા 7000 ઓકે આપણે ઉપર છે એમાં તો એનાથી ડેમ પણ ઘટી જશે અને રોકડ પણ ઘટશે ઓકે તો હવે રાજેશ દેવામાં આવશે નહીં ચલો રોકડ ઉપર જોઈ લઈશું સુરત વ્યવહારમાં 15500 એમાંથી રાજેશ ને ચૂકવ્યા 7000 ની બાદ કરો તો 8500 પછી બાકી વિગત બેઠી લખીશું સ્ટોક લેણું બાકી રિટર્નનું લેણું દેવાડારો પેન્સિલ ફર્નિચર કમ્પ્યુટર બધી રકમ બેઠી લખીશું મૂડી એઝ ઇટ ઇઝ રહેશે અને 90000 રાજેશ નો હતું ઉપર એમાંથી એને પૂરેપૂરો ચૂકવ્યા ત્યારે ડેશ 0 લખી તો હવે ડેશ દેવા બાકી રહેશે બાકી પગાર 1000 નું કમ્પ્યુટર 8000 કમ્પ્યુટરનું જે 90 છે તે શ્રી કૃષ્ણ એ 8000 ઓકે એટલે મિલકત થઈ ગઈ ઘટીને 46500 મૂડી એ છે કે 47500 અને હવે દેવું ઘટીને 9000 છેલ્લો વ્યવહાર રમણ હિસાબ ચૂકતે કર્યો ચલો રમણ પાસે લેવાના હતા તો રમણ લેન આપણો 7000 બતાવી છે કે રકમ આપણને મળશે એટલે રોકડ ખાતે ઉધાર કે રમણ ખાતે રૂપિયા 60000 રોકડ ખાતે ઉધાર કે રમણ ખાતે રૂપિયા 60000 તો રોકડ વધશે અને આપણું લેણું ઘટશે એટલે ફક્ત મિલકત બાજુ અસર આવશે તો રોકડ 8506 ઉપર સુધા સત્તામાં વ્યવહારમાં એમાં 7000 રમણ દ્વારા મળી આપણે તો એ ઉમેરી લો 15500 સ્ટોક એઝ ઇટ ઇઝ લેન ડિવિડન્ડ માં એઝ ઇટ ઇઝ રહેશે લેન ડિવાઈડર રમણ હતા 7000 કે માની એ બાદ પર લે પણ હવે 0 લઈ જશે તો ડેશ બેંક સિલર ફર્નિચર અને કમ્પ્યુટર બેઠો લખી દો મૂડી અને આ બાજુ દેવ બાકી પગારનું કમ્પ્યુટરનું શ્રી કૃષ્ણ કમ્પ્યુટર બેઠો લખી દો ઓકે તો મિલકત બાજુ ઘટાડો કે વધારો થશે નહીં કારણ જેટલી રોકડ આવી એ તો લેણું ઘટી ગયું તો રોકડ સિલ્લે 15500 થઈ ગયું ત્યારે લેણું 7000 જે હતું તમારવાળું એ પડી ગયું ઓકે એટલે મિલકતમાં કોઈ ફેરફાર નથી થવાનો 46500 રહેશે મૂડી એઝ ઇટ ઇઝ રહેશે 7500 અને દેવામાં બાકી પગાર રહેશે કૃષ્ણ કમ્પ્યુટર એ પણ એઝ ઇટ ઇઝ રહેશે તો આ રીતે જોશો હવે બીજો દાખલો સમજશો તો તમને ખૂબ જ સહેલું લાગશે હા લાંબુ ઓછી બરાબર બાકી બીજું કંઈ નથી ઉતારા કરવાના છે તો આ દાખલા સાથે પૂરો એટલે ચેપ્ટર જ પૂરું થશે સ્વર્ગીના દાખલા જે હોય છે તમે જાણે ગણી કરજો ઓકે થેન્ક યુ વેરી મચ ગુડ બાય જય શ્રી કૃષ્ણ